भाई परमारे केसरिया कर्या छे अने त्यार बाद त्यो प्रेस कॉन्फ्रेंस करी रह्या छे। पार्टीने पण बहेदरी छे અને સાથે સાથે અમે નિષ્ઠાથી કામ કરીશું અને ભારતીય જનતા પાર્ટીની જે સરકાર કેન્દ્રની અને ગુજરાત રાજ્યની છે એનો વધારેમાં વધારો લાભ છેવાડાના માણસોને અને જે જરૂરિયાતમંદ માણસો છે એમાં મદદરૂપ બની શકીએ એના માટે અમે આ વિકાસની રાજનીતિ વિકાસ સારો થાય જિલ્લો આગળ આવે અને મધ્ય ગુજરાત ગુજરાતમાં સારું બને એના માટે અમે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ। સાથે સાથે કોઈ પણ જાતની અપેક્ષા સિવાય આજે પાર્ટીની અંદર અમે જોઈન્ટ થયા છીએ। આજે વિકાસ કરવો છે અને પાર્ટી જે પણ મને કંઈક જવાબદારી આપશે એ પાર્ટીની જવાબદારી હું પૂરી ખંતથી અને નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને પાર્ટીને વધારે મજબૂત બનાવી અને લોકો સુધી પહોંચવા માટેનું અમે કામ કરીશું। ભારત માતા કી જય। ગાંધીભાઈ તમે એવું કીધું હવે હું સહકારી ક્ષેત્રની અંદર આણંદ એપીએમસી એમસીની અંદર 2012-2017 સુધી હું લાખ લગાટ એનો સભ્ય રહ્યો, તાલુકા ખરીદ વેચાણ સંઘમાં પણ સભ્ય રહ્યો, આણંદ જિલ્લા સહકારી સંઘની અંદર પણ સભ્ય રહ્યો, આણંદ અને ખેડા જિલ્લો બૃહદ છે એની કેડીસીસી બેંક આવી એનો પણ 5 વર્ષ સભ્ય અને 2.5 વર્ષ સુધી હું વાઇસ ચેરમેન તરીકે રહ્યો। અત્યારે હું અમૂલ ડેરીનો ડિરેક્ટર છું। અમારા સમાજનું સંગઠન ચાલે છે, હું આણંદ તાલુકા ક્ષત્રિય સમૂહ લગ્ન સમિતિનો પણ પ્રમુખ છું। આણંદ ખેડા જિલ્લા બંને ભેગા કરીને હું અમારું જે સમાજનું સંગઠન ચાલે એની અંદર પણ હું ડાયરેક્ટર છું। ત્યારે આજે સહકારમાં આજે અમૂલમાં પણ હું ડિરેક્ટર છું તો મને પાર્ટી જ્યાં પણ જે કંઈક જવાબદારી નાની મોટી જે પણ આપશે એ તમામ જવાબદારીઓ પૂર્ણ કરવા માટે હું ખંતી પ્રયત્ન કરીશ। ભાજપનો કબજો નથી, કબજો કરવા માટે 3 વોટ ખૂટે છે ભાજપને અને એટલા માટે આ રણનીતિ। એ તમામ વાત ખોટી છે, હાલમાં ભારતીય જનતા પાર્ટીનો જ કબજો છે। માનનીય રામસિંહભાઈ અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે, બૃહદ ખેડા જિલ્લો અને મધ્ય ગુજરાતના આગેવાન છે અને એવાય બિનહરીફ રીતે એ ચૂંટાયા હતા એટલે ભારતીય જનતા પાર્ટીનો જ શાસન છે અને એનો જ વહીવટ છે। એનું કારણ કે તમે જુઓ છો હમણાં ગુજરાતનું ઇલેક્શન ગયું, દિલ્હી કોંગ્રેસને ગુજરાતની કોઈ જરૂર નહીં, કંઈ પડી નથી, કોઈ પણ મોટો નેતા કોંગ્રેસના આગેવાનોને ઉમેદવારોને કોઈને મદદ કરવા આવ્યો? જ્યારે વિકાસની રાજનીતિ અને વિકાસ પુરુષ માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને આપણા અમિતભાઈ શાહ ગૃહમંત્રી સાહેબ અને જેમને સહકાર વિભાગ આપ્યો કે છે એવા ગુજરાતની અંદર તમે જો વાંતરા દિવસે તમામ સંગઠનને મદદ કરવા, ઉમેદવારોને મદદ કરવા માટે એવા ચાલુ ને ચાલુ પાર્ટીને મજબૂત કરવા માટે, જ્યારે કોંગ્રેસે એના માટે શું કર્યું તમે મને બતાવો, એક પણ જગ્યાએ મોટો કાર્યક્રમ થયો હોય તો તમે મીડિયા તરફથી મને કહો। ત્યારે હવે આ પરિસ્થિતિની અંદર જે પાર્ટીને એના કાર્યકરો કે આગેવાનોની જરૂર નહીં કે પડી નથી, અમને આમ છૂટા મૂકી દેવા છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીનો આગેવાન ઠેઠ નીચલા સ્તર સુધી એના આગેવાનોને સાચવે છે, શું છે અને શું તકલીફ છે એ બધામાં મદદ કરે છે, ત્યારે આ પરિસ્થિતિ હું તો ઘણું બધું જોતો આવ્યો છું, ઘણું બધું પાર્ટીમાં સંગઠનનું કામ પણ કર્યું છે, પણ જ્યારે આજે ના છૂટકે જ્યારે આજે કોંગ્રેસની પરિસ્થિતિ કશી છે જ નહીં, કોઈ નેતા જ નહીં રહ્યો દિલ્હી લેવરે અને છે એ બધું જુદું જુદું કર કરે છે, ત્યારે એમનાથી મુક્ત થવા માટે વિચાર્યું અને અમારા વિસ્તારની અંદર અમારા જે લોકો છે, જે લોકો પાર્ટી સાથે છે, અમારી સાથે છે, ભારતીય જનતા પાર્ટી સાથે છે અને ગરીબ વર્ગના લોકો છે, એમને જે જરૂરિયાત છે એ પૂરી થાય અને એમનો વિકાસ થાય, એમના કામમાં મદદરૂપ બને એના માટે આ વિકાસશીલ પાર્ટીમાં વિકાસ માટે અને લોકોના કામો કરાવવા માટે, લોકોને મદદરૂપ બનવા માટે અમે આ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ। તમે કીધું કે એવું તો નથી ને કે સહકારી ક્ષેત્રમાં તમારું સભ્યપદ અથવા તો વર્ચસ્વ ટકી રહે એટલે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા છે? મારું સભ્યપદ કહે ટકી જ રહેવાનું છે,
મારું તમે બાયોડેટા મંગાવી લેજો આખા ખેડા જિલ્લામાં. હું તો આણંદ જિલ્લાનો છું તું, પણ ખેડા જિલ્લામાંથી મંગાવજો, મહીસાગર જિલ્લામાંથી મળજો. મારી વ્યક્તિગત છાપ સારી જ છે અને લોકોની સાથે હું જોડાયેલું છું. મેં ક્યારેય પણ કોંગ્રેસ ભાજપની રાજનીતિ કરી નથી, મત આપ્યો નથી આપ્યો એની રાજનીતિ કરી નથી, કોઈને અમે નડ્યા નથી. અમે ફક્ત ને ફક્ત જે પણ વ્યક્તિને જરૂરિયાત છે મદદની, એને મદદ કરવાનું જ કામ કર્યું છે. આ એક અમારી નીતિ છે અને સારી છાપ છે વ્યવસ્થિત. એના કારણે અમારું સભ્ય પદ તો બધી જગ્યાએ ટકી જ રહેવાનું છે, એમાં કોઈ પ્રશ્ન નથી. આભાર. કોંગ્રેસના પૂર્વ એમએલએ કાંતિભાઈ પરમાર, જેમણે કેસરિયા કર્યા પ્રેસ કોન્ફરન્સ કરતા, આવનારા સમયમાં તેમણે ભારતીય જનતા પાર્ટી સહિત ગુજરાત વિકાસને લઈને વાત કરી. સાથે હાલમાં જ પૂર્ણ થયેલા ગુજરાત ઇલેક્શનને લઈને પણ તેમણે કહ્યું કે દિલ્હીમાં બેઠેલા કોઈ પણ કોંગ્રેસી કાર્યકર્તા કે અધિકારીઓને કે નેતાઓને ગુજરાતમાં શું થઈ રહ્યું છે તેની પડી નથી.